નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું રાજકોટમાં કિસાન સંઘની રેલીના પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે બહુમાળી ચોકમાં પોલીસનો મોટો કાફલો તૈનાત થઈ ગયો છે સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે તો મહત્વનું છે કિસાન સંઘની રેલીને નથી મળી મંજૂરી ત્યારે રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પાક વીમો ન મળવા મામલે ખેડૂતો એકઠા થવાના છે બહુમાળી બિલ્ડિંગ પાસે ત્રણ પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાલ તો તૈનાત થઈ ગયા છે રાજકોટથી સીધા દ્રશ્યો કિસાન સંઘની રેલીને મંજૂરી નથી મળી તેમ છતાં પણ મોટી સંખ્યામાં અહીં લોકો એકઠા થઈ રહ્યા છે પાક વીમો ન મળતા ખેડૂતો એકઠા થવાના છે તેવા સમયે કિસાન સંઘની રેલીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજકોટથી આ સીધા દ્રશ્યો બહુમાળી ચોકમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે ત્રણ પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અહીં તૈનાત છે અંકિત જોડાઈ ચુક્યા છે અમારી સાથે વધુ વિગતને લઈને અંકિત જણાવશો કિસાન સંઘની રેલીના પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત મંજૂરી નથી મળી તેમ છતાં કેટલી સંખ્યામાં અહીંયા એકઠા થઈ શકે છે કિસાનો ચોક્કસ ખ્યાતિ હું આપણે જણાવી દઉં કે જે રીતે ચાર દિવસ પૂર્વે કહી શકાય કે પડદરીની અંદર ખેડૂતોને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ખેડૂતોએ પાક વીમા મામલે મામલતદારને આવેદન પણ પત્ર પાઠવ્યું હતું અને ત્યારબાદ ચક્કા જામની સ્થિતિ સર્જાઈ હતી અને જેને પગલે કહી શકાય કે પોલીસે હળવો ચાર્જ પણ કર્યો હતો અને ત્યારે અત્યારે મારી પાછળના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે કિસાન સંઘના આગેવાની હેઠળ કહી શકાય કે મોટા ભાગના જે આજુબાજુના જે ખેડૂતો છે આજુબાજુના ગામના જે ખેડૂતો છે તે અહીં આવી પહોંચ્યા છે અને ખાસ આજે ખેડૂતો છે તેમનો મુખ્ય જે જે તેમની માંગ છે તે પાક વીમો છે ત્યારે કિસાન સંઘના પ્રમુખ છે તેની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કહી શકાય કે ચુસ્ત પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે દોઢસોથી પણ વધુ પોલીસ કર્મીઓ અહીં તૈનાત કરવામાં આવે છે ક્યાંક પડધરી જેવી સ્થિતિનું નિર્માણ રાજકોટમાં તો નહીં થઈને હા ભારતીય કિસાન બહુ ક્યારેય અમારા પ્રોગ્રામમાં કોઈ પણ કાર્યક્રમની અંદર ક્યારેય પણ ક્યારેય કોઈ પણ જાતની જાનહાની કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય એ છતાં આજે રૂરલ છે અમારા લીડરોને આતંકવાદીની ની રાતના બાર બાર વાગ્યે ગામની ગોણે દરવાજા છે કે ભાઈ ગોતતા હોય એમ વિછિયાની અંદર લોધિકાની અંદર રૂરલ પોલીસે અમારા અને જામકંડ અંદર અમારા કાર્યકર્તાઓને ઘરે ઘરે જઈને ખખડાવી અને શક્ય બને એટલી પબ્લિકને રોકવાનો અને ગબડાટ પેદા કર્યો છે તો આ લોકશાહીનું એક ખૂન થઈ રહ્યું છે ખેડૂતો પોતાના હક માટે ભેગા થઈ રહ્યા છે વરસાદ નથી થયો એ સરકારનો આંકડો છે છતાં જો વીમો આપવામાં એ લોકો નબળા પડે અને આ માંગણી કરતા ગાંધીજી ના માર્ગે જો ખેડૂતો ભેગા થઈ અને હક લેવા માટે ભેગા થાય છે તો એને એને રોકવામાં આવે છે આ લોકશાહી નું મોટામાં મોટું ખૂન છે ચોક્કસ તો ખેડૂતોને અત્યારે અહીં આવવા માટે રોકવામાં આવી રહ્યા છે તેવું પ્રમુખનું કેવું છે શું કહેશો ખાસ કરીને પડધરીની જો વાત કરવામાં આવે તો પડધરીને અછરગ્રસ્ત જાહેર કરવામાં આવે છે તેમ છતાં ત્યાં જીરો પાક વીમો મળ્યો છે તમારી આખરે હવે માંગ શું છે અમારે ખેડૂતો પા ખેડૂતોની એક જ માંગ છે કે પડધરી તાલુકો સંપૂર્ણપણે અછત છે બી બિરાણ ખાતરના પૈસા સરકારે ચૂકવેલા છે ઘાસ ચારો તરત પડધરીમાં ચાલુ છે જો ઘાસ નો નગું ખેડૂતને જો તો ઘાસ ચારો પૂરો પાડે છે તો એના એને એ જ સાબિત કરે છે કે પડધરી તાલુકો સંપૂર્ણપણે અછત છે તો કેમ વીમો નહીં અને અમુક રિલાયન્સ કંપની જે પ્રાઇવેટ કંપનીઓના અમુક ક્રોપ કટિંગ એ જગ્યાએ કરેલા છે કે જે પિયત આપેલું છે પાણીથી જે મોલ ઉત્પાદન મગફળી ઉત્પાદન થયું છે અહીંયા જને પિયતમાં એ આંકડા લીધાને આંકડા ઊંચા આવે છે જેમ કે ખેડૂતોના આંકડા તો ઊંચા આવે છે પણ જે ખરેખર વાસ્તવિકતા જે જોવા જેવી છે ને પડવતી તાલુકામાં એ તમે સર્વે કરો તો ખબર પડે કે ખેડૂતોને પીવા પાણીની તકલીફ છે અને ક્યાંથી ઊંચા આંકડા આવે અને વરસાદ પણ નથી થયો ખેતની બહારના પાણી પણ નથી નીકળ્યા આ તો એક જાતનો રિલાયન્સ કંપનીનો મોટુંમાં મોટું આમાં મને તો વ્હાઈટ કોભાન છે વ્હાઈટ કલરનું કે જેમાં ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે અને ખેડૂતોને આ જો તમે અમે શાંતિપૂર્ણ ગાંધીજી ઇન્ડિયા માર્ગે રેલી કરવાના હતા સભા કરવાના અને આવેદન પત્ર આપવાના જ હતા પણ આ અમુક સંજોગ અમુક ગામડામાં અટકાયત પણ કરેલી છે કેમ કે આતંકવાદી હોય એ રીતને વર્તાવ કરવામાં આવેલો છે અમારી સાથે ખેડૂત સાથે બસ એ જ ચોક્કસ તો ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે શું કહેશો આપનું નામ ગામનું નામ અને કયા પ્રકારની પરિસ્થિતિ હાલ તમારા અત્યારે ગામની અંદર જોવા મળી રહી છે મારું નામ ભાવેશ કિયાળા ગામ સરદાર પેલા તો પડદરીના ના જે વેદના છે એને વિશેષ કહે કે અસરગ્રસ્ત જાહેર કોણે કર્યું ખેડૂતે કર્યું કે સરકારે કર્યું જો સરકારે જાહેર કરેલ હોય તો સરકારના દેવામાં આવવા ગાંઠા કેમ વળે છે પેલા એ અત્યારે ચૂંટણી ઢંઢેરામાં ગમે ત્યારે ચૂંટણી આવે છે જાહેર કરીએ કે તમે અસરગ્રસ્ત છો તો અસરગ્રસ્ત એને જાહેર કરેલા છે અમે જાહેર ખેડૂતો એને જ કર્યું અને અસરગ્રસ્ત જાહેર થઈ ગયા પછી એને વાંધો શું પડે છે આજનું તમે છાપુ વાંચી લ્યો મેયર ની પંદર લાખની ગાડી હોય તો બે લાખ તો સાર સંભાળનો ખર્ચો હોય તો ખેડૂત બધા એનું કરે છે સરકાર એનું કરે છે તો જોતો નથી અને અત્યારે ધામ સામ દંડ ભેદ અત્યારે સરકાર અપનાવી રહી છે કે ખેડૂત એકત્રિત ન થાય ખેડૂત એની માગણીને માંગી ન શકે એ માટે અત્યારે સરકાર અપનાવી રહી છે ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે ગાડીઓ ખેડૂતો પોતાની રીતે પોતાના સ્વ ખર્ચે અત્યારે એનો હક માંગવા નીકળ્યા છે તો એને દબાવવામાં આવે છે ભયનો માહોલ પેદા કરવામાં આવે છે અને કઈ રીતે વાયલન્સ ઉભું થાય એવું અત્યારે સરકાર ઈચ્છી રહી છે સરકાર કરે છે પણ આનો જવાબ ખેડૂત આપશે યાદ રાખજો તમે બધા તમારે જેટલું કરવું એટલું કરી લ્યો હજી બાજી જે બાકી જે બે હજાર ઓગણીસ આવવા દો અમે જોઈ લઉં ને ભરી પીવું બધાને કાકા તમારી શું ખાસ કરીને માંગણી છે ક્યાં પ્રકારની પરિસ્થિતિ હાલ અત્યારે તમારા ગામની છે શું કહેશો હું કલ ત્રંબા ત્રંબાથી આવું છું છગનભાઈ સુરાભાઈ ડાંગર નામ છે હવે સન્માન નિધિ યોજના જે બે રૂપિયા વડાપ્રધાનની યોજના છે એ બબે જણાના ગામમાં નહીં છે બાકીના કોઈને હજી બીજો આપતો આવ્યો નથી તો આના માટે હવે આ ખાલી ચૂંટણી લક્ષિત છે એ વાત બાકી કાંઈ નથી તો હું ફરી એકવાર આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ ચોક્કસ કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ડીસીપી કક્ષાના અધિકારી કે જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સાત જેટલા પીઆઈ છે તો પીએસઆઈ પીએસઆઈ જેટલા તેમજ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સહિત કુલ દોઢસો પોલીસ કર્મી છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે અંકિત અત્યારે તે તમામ માંગને લઈને અત્યારે ખેડૂતો ક્યાંક જોવા મળી રહ્યા છે વિધિમાં અને જ્યારે ચૂંટણી ટાણે આ પ્રકારના કિસાન સંઘ રેલી છે પોતાનો વિરોધ દર્શાવતી ત્યારે તેની સીધી ઇફેક્ટ ચૂંટણી પર પણ પડવાની છે તેઓની પાસેથી જ જાણીએ કે હવે આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે મતદાનનો દિવસ આવી રહ્યો છે ગુજરાતમાં ત્યારે હવે તેઓ કઈ રીતે મૂડમાં કયા મૂડ ની અંદર લડી લેશે ખેડૂતો સાથે જ વાતચીત કરીશું તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું વધુ ખેડૂતો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો ખાસ કરીને મતદાન પણ ચૂંટણી પણ હવે નજીક આવી રહી છે અને ત્યારે આ પ્રકારનો તમારો પ્રશ્ન છે ખાસ કરીને પડદરીની અંદર તો મતદાનની બહિષ્કાર કરવાની વાત કરી હતી હવે આપનું સ્ટેન્ડ શું રહેશે ખેડૂતોનું શું કહેશો આજે સવારના ખેડૂતો જે રેલી માટે નીકળી ગયા છે તો આજે એને પડદરી ટોલ નાખે પડદરી ટોલ નાખે એને રોકવામાં આવે છે આ એક શરમજનક વાત કહેવાય સાહેબ સાથે અને બધા સાથે આજે વાતચીત કરીને જ્યારે ખેડૂતો એની માંગ લઈને નીકળ્યા છે એક આવેદન પત્ર દેવા માટે ભેગા થાય છે તો એને રોકવામાં આવે છે એ વસ્તુ બહુ ખોટી કહેવાય ચોક્કસ તો ખેડૂતોને રોકવામાં આવ્યા છે વધુ ખેડૂતો આપણી સાથે છે શું કહેશો કાકા તમારું નામ ગામનું નામ અને કયા પ્રકારની યાર અત્યારે પરિસ્થિતિ છે લોધીડા લોધીડા રે છે આ રીમો છે કોઈ કાંઈ કોઈ ભાવ પૂછો નહીં અમારું જે ખેડૂતનું કાંઈ છે જ નહીં એ જે કહે આ ભાઈ નહીં ના બીજું કાંઈ ધરવા નથી ખેતું ખેડૂતનું બીજું કઈ નહીં લ્યો દાદા શું કહેશો ગામની અંદર અત્યારે હાલ મતદાન એટલે થોડીક જ દિવસોમાં મતદાન છે ભાજપ હોય કે કોંગ્રેસ લોકો મત માગવા આવે છે નેતાઓ ત્યારે તમે એના પ્રશ્નો કહો છો તમારા શું કહે છે તમને જવાબ અમે જ ભાઈ વાડીઓમાં રહી શું ખબર હોય અમને અમારો સરપંચ સારો છે એ બધું છે કેવું એ વ્યવસ્થા કરી દે શું કહેશો ચૂંટણી થોડાક જ દિવસોમાં મતદાન થવાનું છે ત્રેવીસ તારીખ નજીક છે અને ત્યારે ખેડૂતોના જે પ્રશ્નો છે તે હજુ ઊભા જ છે આપનું મતદાન કેવી રીતે રહેશે શું કહેશો ખેડૂત તરફથી મતદાન ઓછું રહે અને ખેડૂતને બધાયને જેના પ્રશ્નો છે ને એ કંઈ હલ થયા નથી અને બીજી બાબતમાં કે ક્રોસ કટિંગમાં એને અ વાપર્યું છે ઉપરથી જે વાપર્યું છે કે જે જ્યાં કંઈ થયું જ નથી ત્યાં એ લોકોએ ક્રોસ કટિંગ કર્યું છે જે જ્યાં નથી થયું નથી કર્યું અને જ્યાં વાવેતર થયું છે પિત્તમાં જે જમીન હતી ક્રોસ કટિંગ કર્યું છે હા ન્યાને ક્રોસ કટિંગ કર્યું છે તો હું એમ કહું છું કે અમુક જગ્યાએ માંડવીનું આપ્યું છે માંડવીનું નથી આપ્યું અને અને કપાસ કપાસ નથી આપ્યું માંડવીનું આપ્યું છે તો ખરેખર માંડવીની જરૂર છે કપાસનો પાક તો મોડો આવે તો પહેલાં માંડવીની જરૂર છે આપણે કઈ પ્રસંગ હોય ને આપણે કઈ લગ્ન પહેલાં તો શ્રીમતનું મુહૂર્ત દે લોણો નીકળે પહેલાં લગ્ન નીકળે પછી શ્રીમંતનું નીકળે એમ જો માંડવીનો પાક ન થયો તો કપાસનો થયો કેવી રીતે હોય આ અમારી ખેડૂને વીમા કંપનીની પાસ થઈ ગઈ છે છતાં સરકાર સરકાર સુકામ દેવામાં ઠાગાઠૈયા કરે છે આ અમારો પ્રશ્ન છે બીજો કોઈ એમ પ્રશ્ન નથી અને અમારે ખેડૂત કોઈની વાંય નથી ખેડૂની વાહ કેટલાય છે અમે જો ખેડૂત અમે એકત્ર થાય ને તો અમારે તેની જરૂર નથી અમારે એનો પાક વીમો નથી જોતો અમે એમને ટેકાના ભાવ આપે પોષણ ભાવ આપે અને અમારી માંગ પૂરી કરે અમારે કંઈ જોતું નથી ચોક્કસ ખ્યાતિ હું આપને કેમેરામેને વિનંતી કરીશ કે તે ફાયર બ્રિગેડની જે અધિકારીઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા છે મોટાભાગે ખ્યાતિ એવું જોવા મળે છે કે જ્યારે ખેડૂત કહી શકાય કે જે જગતનો તાજ છે તે રોડ ઉપર નીકળે છે ને ત્યારે કહી શકાય કે તંત્ર તેને દબાવવાનો પ્રયત્ન કરે છે અને આપ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની જે ગાડી છે તે પણ અહીં આવી પહોંચી છે કે કોઈ પણ કારણોસર કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો ખેડૂતો પર પાણીનો મારો ચલાવાય તેવી પણ અત્યારે તંત્ર દ્વારા તમામ જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકે

ચોક્કસ આપણે ખેડૂતો સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું ખાસ કરીને જો માની લો કે આપની માંગ ન સંતોષાય તો આગળ કયા પ્રકારની પરિસ્થિતિ અથવા તો આગળ કયા પ્રકારના આંદોલન રહેશે હવે આગળની પરિસ્થિતિમાં એવું છે કે પહેલાં તો મુખ્યમંત્રી શ્રી અગિયાર જિલ્લાના છપ્પન તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત જાહેર કર્યા છે અને સરકારશ્રીનું એવું માનવું છે કે આ તાલુકામાં કોઈ પાક થયો નથી એટલે અમને આ આટલા વર્ષોમાં પહેલી વાર ખાતર બિયારણના હોત પૈસા આપ્યા છે જો સરકારે તો અમને ક્યાં કારણોસર પૈસા આપ્યા જો અમારો મોલ ફેલ થયો છે અમારો કોઈ પાક થયો નથી એટલે અમને સરકારે સહાય આપી હવે વીમા કંપની અમને અમુક તાલુકાને ઝીરો ટકા અમુકને પંદર ટકા આપે છે તો આ સરકારને બે ને શું છે આ શું ચૂંટણીમાં કોઈ ફંડ બંધ લઈ લીધું છે કે કઈ રીતે છે અમને તો એ શંકા જાય છે કે પાર્ટી ફંડમાં તો પૈસા નથી લઈ લીધા ને કે આ ખેડૂના પૈસા છે ખેડૂતને દેવા લાયક છે તો ક્યાં કારણે નથી આપતા સરકાર

જલદ આંદોલનની ચિંકી પણ તેઓ ઉચ્ચારી રહ્યા છે